પછી છે માંજવું, માંજવું એટલે કે આપણે જે વાસણ માંજીએ છીએ ઘસીએ છીએ બરાબર, પછી સફાઈ કરીએ છીએ, ગંદા હોય એને ચોખ્ખા કરીએ છીએ, શું કરીએ છીએ ઘસીને સાફ કરીએ છીએ, તો આપણે એને માંજવું એવો શબ્દ પણ વાપરીએ છીએ, એનો અર્થ થાય ઘસીને સાફ કરવું. પછી છે હોશ, હોશ એટલે કે ઉમંગ, ઉત્સાહ. આપણે કદાચ ઘણો મજા આવે, મમ્મીએ તમને એવું કીધું હોય કે રવિવારે આપણે ડીમાર્ટમાં ફરવા જવાનું, તો આમ કેટલો મસે મસે તૈયાર થઈ જઈએ, ઉમંગ હોય તો એટલે કે હોશ એટલે ઉમંગ. પછી અનોખી, અનોખી એટલે બધાથી જુદી, ને કહેતા નહીં હું કંઈક અનોખું જ કરીશ એટલે કે બધાથી અલગ કરવું, તે બધાથી બધાથી જુદી. પછી કૌશલ્ય, કૌશલ્ય એટલે કળા કરવાની આવડત. આપણામાં એક નવું આવડત હોય, આપણે ઘણા છોકરાઓ એવા છે એમનામાં ચિત્ર દોરવાની આવડત હોય, ઘણા કાગળમાંથી અમુક વસ્તુ બનાવતા હોય, ઘણા વેસ્ટ વસ્તુ છે એમાંથી બનાવતા હોય, તો આ કૌશલ્ય એટલે કે કળા કરવાની આવડત.
તો વિદ્યાર્થી